विद्यार्थी मित्रों, आज आपने धोरण आठ में आर्टिकल ध विषे जोवानुं छे। तो डेफिनेट आर्टिकल एटले के निश्चित आर्टिकल, एमां ध आर्टिकल नो समावेश थाय छे। आगळना लेक्चर में आपणे जोई गया के ए अने एन आर्टिकल इनडेफिनेट एटले के अनिश्चित आर्टिकल में समावेश थाय छे। अने तेना एक्जाम्पल आपणे जोई गया के कई रीतना एनो उपयोग थाय छे। तो मित्रों, आज आपने ध आर्टिकल विषे जोईए। तो नियम एक छे, कोईपण नदी, पर्वत, महासागर, टापू के रणना नामनी आगळ ध आर्टिकल मुकाय छे। तो ध तो पहला जोईए के ध गंगा इज अ होली रिवर ऑफ इंडिया। तो ये सनातन सत्य छे कि क्यारे बदलाई नहीं सके, यूनिवर्सल ट्रूथ छे, तेथी ध आर्टिकल आवशे। ध एवरेस्ट इज अ वेरी बिग माउंटेन, माउंटेन छे ते पण क्यारे बदलावानुं नथी, तेथी ध आर्टिकल आवशे। ध अरेबियन ओशियन इज डीप, अरेबियन ओशियन छे ए खूब ज डीप छे, ते पण सनातन सत्य छे, तो ते पण क्यारे बदलाई शकवानुं नथी। नियम नंबर बे, पवित्र ग्रंथोना नामनी आगळ पण ध मुकाई, दाखला तरीके ध रामायण, महाभारत, गीता, बाइबल, कुरान। तो आपने ध गीता इज अ होली बुक ए रीतना आपने मूकी शकीए छे। ध गीता, ध बाइबल, ध कुरान, ध रामायण ए रीतना आपने ध आर्टिकलनो उपयोग करी शकीए छे। पछी छे नियम नंबर त्रण, कोईपण सनातन के अजोड़, यूनिक ऑब्जेक्ट वर्ष दर्शावा माटे धनो उपयोग थाय छे। ध अर्थ, ध सन, ध ताजमहल, ध स्टार्स। तो नीचे बे एक्जाम्पल आपेला छे मित्रों, तो जोईए ध अर्थ मूव्स राउंड ध सन। सेकंड नंबर छे ध वर्ल्ड ऑफ एंटरटेनमेंट इज ग्लैमरस। तो એમાં પણ કે સન છે, અર્થ છે, તાજમહલ, સ્ટાર એ ક્યારે પણ બદલાવાનું નથી, તેથી તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થયો છે। નિયમ નંબર ચાર છે, જે શબ્દ સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતાવાચક દર્શાવતો હોય તો તેની પૂર્વે પણ ધ મુકાય છે। તો સુપરલેટિવ ડિગ્રી કે જે સૌથી શ્રેષ્ઠ છે કે બધામાંથી શ્રેષ્ઠ બતાવવામાં આવે તેની સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે। શીલા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ એની અંદર ધ મુકાયો છે। રવિ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બોય તેમાં પણ ધ આર્ટિકલનો ઉપયોગ થયો છે। નિયમ નંબર પાંચ છે, દિશાઓના નામની આગળ તથા ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ ધ મુકાય છે। ધ ઈસ્ટ, ધ ફર્સ્ટ, ધ લાસ્ટ। તો આપણે એ રીતના ક્રમવાચક સંખ્યામાં પણ ધ આર્ટિકલ કે દિશાઓ ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ એ રીતના પણ આપણે એમ આગળ ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ। ધ સન રાઇઝિઝ ઇન ધ ઈસ્ટ। સેકન્ડ છે, યુ આર ધ ફર્સ્ટ બોય ટુ કમ હિયર। સિક્સ નિયમ છે, કોઈપણ જાતિઓ, પ્રજાતિઓના બહુવચન નામની આગળ ધ મુકાય એટલે કે ધ ઇન્ડિયન્સ, ધ બ્રાહ્મિન્સ, ધ હિન્દુ, ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક, ધ જાપાનીઝ આર ક્લેવર એ રીતના આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ કે ધ ફેમિલી એમાં પણ આપણે મૂકી શકીએ છીએ, ધ મુસ્લિમ, ધ ક્રિશ્ચિયન। નિયમ નંબર સાત છે, એક જ વ્યક્તિ, ફૂલ, પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે તેવા શબ્દની આગળ ધ મુકાય છે। તો ધ રોઝ ઇઝ ધ સિમ્બોલ ઓફ લવ। સેકન્ડ છે, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ તે રીતના પણ આપણે એને ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ। નિયમ નંબર આઠ છે, કોઈ દેશના ટૂંકાક્ષરી નામ આગળ ધ મૂકવો પડે, આપણે ધ ઇન્ડિયન એવું ના કહી શકીએ પણ ધ યુએસએ, ધ યુકે, ધ યુએસએસઆર ઇઝ અ બિગ કન્ટ્રી એ રીતના આપણે કોઈ દેશના ટૂંકાક્ષરી શબ્દ હોય તેની આગળ આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ। નિયમ નંબર નવ, કોઈપણ નિશ્ચિત શબ્દ કે વસ્તુના નામની આગળ પણ ધ મુકાય છે। તો આપણે પહેલું જોઈએ, વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ। સેકન્ડ છે, ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર।
નિયમ નંબર 10 છે મિત્રો, કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય અને ફરીથી તેનો ઉપયોગ કરીએ ત્યારે તેની આગળ ધ મુકાય, કે કોઈ એક વસ્તુ હોય તેનો એકવાર ઉપયોગ કરી દીધો હોય પણ પાછા ફરીથી એનો ઉપયોગ કરીએ ત્યારે તેની આગળ ધ મુકાય છે. ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ માઇન, કે તે પેન છે અને તે કોની છે, મારી છે. ધેટ ઇઝ એન એલિફન્ટ, તે એલિફન્ટ છે. ધ એલિફન્ટ ઇઝ ફેટ, કે તે ખૂબ જ જાડો છે કે મોટો છે. નિયમ નંબર 11, કોઈ વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે તેની આગળ ધ મુકાય છે, કે ધ બ્લાઇન્ડ, ધ બ્લેક, ધ નીડી. એક નંબરનું છે કે વી હેલ્પ ધ નીડી, કે ગામ, માણસ, દેશ, રાજ્યના નામને કોઈ પણ આર્ટિકલ લાગતો નથી, તો તે આર્ટિકલ શેમાં આવે મિત્રો, ઝીરો આર્ટિકલ ગણાય. તો કે આપણે નેમ ઓફ ન્યૂઝપેપર, ન્યૂઝપેપર કે મેગેઝિનના નામની આગળ પણ આપણે ધ આર્ટિકલ લગાવી શકીએ છીએ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ ઇન્ડિયન ઇન્ડિયા ટાઈમ્સ, ધ ટાઈમ, એ રીતના આપણે લગાવી શકીએ છીએ. પછી આપણે રિપીટેશન ઓફ સબ્જેક્ટમાં પણ લગાવી શકીએ છીએ. પછી ઝીરો આર્ટિકલમાં આપણે જોઈએ તો નેમ ઓફ ગેમ્સ, કે ગેમની જે કે રમતો છે તેના નામની આગળ આપણે આર્ટિકલ લગાવી શકતા નથી, કે ધ ક્રિકેટ, એ ક્રિકેટ, એન ક્રિકેટ, એ રીતના કોઈ પણ આર્ટિકલ તેમાં આવી શકે નહીં, તો તે શેમાં આવે, ઝીરો આર્ટિકલમાં. ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન એ રીતના જ આવે છે. પછી લેંગ્વેજની આગળ ધ આર્ટિકલ યુઝ થાય, ધ ઇંગ્લિશ લેંગ્વેજ, ધ ગુજરાતી લેંગ્વેજ, ધ હિન્દી લેંગ્વેજીસ, એ રીતના આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો આજે આપણે અહીંયા આર્ટિકલ પૂરો કરીશું અને આગળના લેક્ચરમાં આપણે બીજું ગ્રામરમાં જે પોઈન્ટ છે તે જોઈશું.